જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની ક્રાઇમ સિન્ડિકેટ તોડવા જયેશ પટેલ અને તેના કથિત સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુજસીટોકના આરોપીઓ પૈકીના જસપાલસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાની જૈન સોસાયટીમાં આવેલ એક મિલકતને ગૃહ મંત્રાલયના હુકમથી ટાંચમાં લેવામાં આવી છે. ડીવાયએસપી વરુણ વસાવાની આગેવાનીમાં નિર્માણાધીન ઇમારત પોલીસે ટાંચમાં લીધી છે, જેની બજાર કિંમત 3,38,00,000 જેટલી થાય છે. જામનગર શહેરમાં સિટીએ પોલીસ સ્ટેશનમાં જયેશ પટેલ અને તેના ગેંગ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુના નંબર 2186/2020 દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનાના આરોપીઓ તેમાંથી એક યશપાલ જાડેજા તથા જસપાલ જાડેજા નવની ખંડણીના રૂપે વસાવેલ મિલકત જે હાલમાં મેડિકલ કેમ્પસ પાછળ જૈન કોઓપરેટિવ સોસાયટીમાં છે તે પ્લોટ નંબર સર્વે નંબર 224/254 જેમાં પ્લોટ નંબર 23B આજરોજ ગુજસીટોકની કલમ 18 મુજબ ગૃહ વિભાગની મંજૂરીના આધારે ટાંચમાં લેવામાં આવેલ છે. આ જે મિલકત ટાંચમાં લેવામાં આવેલ છે તેનું ક્ષેત્રફળ 5,460 ચોરસ ફૂટ જેટલું થાય છે અને જેની અંદાજિત બજાર કિંમત 3,38,58,000 જેટલી થાય છે. જામનગર કાલાવડ હાઈવે પર વિજરખી ગામ પાસે તીવ્ર ગોડાઈ પર અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. અહીં ફરી એક વખત એક ફોર વ્હીલર અને માલવાહક ટેમ્પો ટકરાતા બંનેના ચાલક ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે જામનગર ખસેડાયા હતા. જામનગર શહેરમાં આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાતા વધતું જતું સંક્રમણ ચિંતાજનક બન્યું છે. ઉલ્લેખનીય છે કે 22 માર્ચે પણ શહેરમાં 3 કેસ નોંધાયા હતા, પરંતુ ગઈકાલે માત્ર એક જ કેસ સામે આવતા રાહત અનુભવાઈ હતી. પરંતુ આજે ફરી કેસોમાં ઉછાળો જોવા મળતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલ પૂર્વ કોર્પોરેટર આકાશ બારડ પર હુમલો કરી લૂંટ ચલાવાઈ હોવાની ઘટનાથી ખળભળાટ થયો છે. આ પ્રકરણમાં પ્રિતેશ રાજપરા ઉર્ફે પિન્ટુ નામનો શખ્સ આરોપી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા આણતાબાવા ચકલા પાસે એક ધર્મસ્થાનમાં આતંક મચાવાયો હતો. એ પ્રકરણમાં પણ આરોપીની સંડોવણી બહાર આવી હતી. એ સમયે વિવિધ આગેવાનોએ પોલીસ મથકે રજૂઆત કરી હતી, જેમાં આકાશ બારડ પણ સામેલ હોય તેનો ખ્યાલ રાખી તેમની સાથે ઝઘડો કરી ધક્કો મારી પછાડી દઈ ખિસ્સામાંથી 3,000 રોકડાવાળા પાકીટની લૂંટ ચલાવાઈ હતી. સમગ્ર ઘટનાક્રમથી આણદાબાવા ચકલા તથા પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.